आज रोज 9 ऑगस्ट એટલે विश्व आदिवासी दिवस। आज विश्व आदिवासी दिवस निमित्ते कारेली बाग रात्रि बाजार थी भव्य बाइक रैली निकली हती। आ बाइक रैली में मोटी संख्या में आदिवासी समाज ना लोको जोड़ाया हता। आज 9 ऑगस्ट એટલે विश्व आदिवासी दिवस। आज विश्व आदिवासी दिवस निमित्ते शहर ना कारेली बाग रात्रि बाजार थी भव्य बाइक रैली निकली हती। आ भव्य बाइक रैली में मोटी संख्या में आदिवासी समाज ना लोको बेनरो साथे बाइक रैली में जोड़ाया हता અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ બાઇક રેલીમાં જોડાયા હતા। તેમજ આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું કે જે રીતના બીજી બધી જાહેર રજાઓ આપવામાં આવે છે તો એવી જ રીતે 9 તારીખે પણ વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર આપવામાં આવે તેવી સરકારને વિનંતી કરવામાં આવી છે। અને જે રીતે આદિવાસીઓ પર અત્યાચાર થાય છે તે ખૂબ જ દુઃખની વાત છે, જેને લઈને પગપાળા તથા મૌન રેલી કાઢીને કારેલીબાગ રાત્રિ બજારથી બાઇક લઈને નીકળ્યા હતા। અલગ અલગ વિસ્તારમાં તથા શોમા તળાવ સુધી આ રેલી યોજાઈ હતી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ છે। સરકાર મોહરમની રજા આપે છે, ગણપતિની રજા આપે છે, દિવાળીની રજા આપે છે, આ તો યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે। તમે જોઈ રહ્યા છો આદિવાસી સમાજના બધા લોકો અહીંયા આવેલા છે। અમે સરકાર સમક્ષ એ વસ્તુ રજૂ કરવા માગીએ છીએ કે ભાઈ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ એને જાહેર રજા આપવામાં આવે। ઇવન કે સમગ્ર ભારતમાં જે જે આદિવાસી સમાજ વસે છે તેમને અત્યાચાર થઈ રહ્યો છે, એ અત્યાચાર હવે બંધ થવા જોઈએ। હવે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને એ જ બતાવવા માટે અમે આજે વર્ષો ઉલ્લાસથી 9 વર્ષથી રેલી યોજી રહ્યા છે અને આજે બી રેલીના ભાગરૂપે પગપાળા અને મૌન રેલી રાખેલી છે અને મૌન રેલી પતાવી હવે વાજતે વાજતે પોતપોતાના વિશભૂષામાં અમને અમારી રેલી રાત્રિ બજારથી નીકળી છે અને હવે વૃંદાવન પહોંચ્યા છે। અહીંગાળી અમે સભાનું આયોજન કરેલ છે અહીંયાથી વાજતે ગાજતે સોમા તળાવ સુધી રેલી સામાજિક બધા કાર્યકર્તા છે। યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ગુજરાતની સાથે આખા વર્લ્ડની અંદર આ દિવસને આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કેમ ઉજવવામાં આવે છે તો પ્રકૃતિ પૂજક તરીકે આખા વિશ્વના આદિવાસીઓને જાહેર કરવામાં આવ્યા છે। અને જો ગ્લોબિન વર્મકથી એટલે કે વાતાવરણ દૂષિત થવાથી જો સમાજને બચાવવું હોય, માનવ જાતને બચાવવું હોય તો વિશ્વએ નક્કી કર્યું કે ભાઈ આદિવાસીને બચાવવો પડશે અને આદિવાસીને બચાવવા માટે સરકારે 9 ઓગસ્ટ જાહેર કરી છે વિશ્વ આદિવાસી દિવસ તરીકે અને આખા વિશ્વમાં આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે। અન્ય ધર્મના લોકોને જો જેમના તહેવારો ઉપર જાહેર રજા આપવામાં આવતી હોય તો અમારી વારંવાર રાષ્ટ્રપતિને લઈને મુખ્યમંત્રીને અને રાજ્યપાલને બધાને રજૂઆત કરવામાં આવી છે તો અમારા આ દિવસને 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસને આખા ઇન્ડિયામાં જાહેર રજા જાહેર કરે એવી અમારા આખા સમાજ વતી એક અરજ। બસ રેલી નીકળી, રાત્રિ બજારથી નીકળી છે, અત્યારે ઉંદરાવન સ્ટોપ છે, થોડી સભા છે અને સભા પછી વાતે ગાતે સોમા તળાવ અમારું વિસર્જન છે।